કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છના વિવિધ મંડળોમાં ઋતુજન્ય રોગચાળાની સામે લોકોને સારવાર મળી રહે તે માટે નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના વિવિધ મંડળો દ્વારા વિવિધ વિસ્તારોમાં મેડિકલ ટીમ સાથે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં દર્દીઓની તપાસણી કરી તેમની સારવાર કરવામાં આવશે. ખાસ કરીને ચોમાસા બાદ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે આ પ્રકારના કેમ્પથી લોકોને સ્થાનિક જ સારવાર પૂરી પાડી શકાશે. નિષ્ણાત તબીબો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ વ્યવસ્થા સંભાળશે તેવું શ્રી દેવજીભાઈ વરચંદે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અને સમગ્ર ગુજરાતમાં અત્યારે જે કંઈ ઋતુજન્ય બીમારીઓ છે એને લઈને મેડિકલ કેમ્પનું આયોજન એ કચ્છમાં પણ આપણા કચ્છના 17 મંડલમાં આજે કરવામાં આવ્યું છે. આજે ભુજ શહેરના આ કાર્યક્રમમાં અત્યારે અમે ઉપસ્થિત છીએ, સાથે અમારા સ્થાનિક ધારાસભ્ય સુમાની શ્રી કેશુભાઈ, મહામંત્રીશ્રીઓ અને સમગ્ર ટીમ આ મેડિકલ જે કેમ્પ છે એમાં ઉપસ્થિત રહી છે. અને જે પ્રકારે અત્યારે વરસાદને કારણે આપણી પાચન પ્રક્રિયા મંદ પડવાને કારણે જે ઋતુજન્ય બીમારીઓ એ આવી છે એના સામે એમને તાવ તપ નાના મોટા જે બીમારીઓ એમાં નાના વર્ગને ઉપયોગી થવાય એ હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આનો બહોળી સંખ્યામાં લાભ લે એવું આપ સર્વેના માધ્યમથી વિનંતી કરું છું. જે અમારા 17 મંડળો છે એમાં બધી જગ્યાએ, એટલે રાપર તાલુકો શહેર, ભચાઉ તાલુકો શહેર, ગાંધીધામ તાલુકો શહેર, અંજાર તાલુકો શહેર, ભુજ તાલુકો શહેર, એવી રીતે માંડવી તાલુકો શહેર, મુંદ્રા તાલુકો શહેર, નખત્રાણા, અબડાસા, લખપત, આ બધા જ 17 મંડળ કેન્દ્રોમાં આ પ્રકારના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.